એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. જો તમે આ વિડીયો પ્રથમ વખત નિહાળી રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમે આ વખતે લાવી રહ્યા છીએ અમારી એપ્લિકેશન યુથ એજ્યુકેશન. એ એપ્લિકેશનમાં સુવિધા એ છે કે ધોરણ 1 થી લઈને 12 સાયન્સ સુધી, કોમર્સ સુધીના દરેક વિડીયો તમને ત્યાં મળી રહેશે. સાથે સાથે તેનું મટીરિયલ પણ તમે PDF સ્વરૂપે ડાઉનલોડ કરી શકશો. વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે સરળતા રહે એ માટે અમે IMP પ્રશ્નો અને મટીરિયલ છે એક્સ્ટ્રા તૈયાર કરેલું છે. શિક્ષકો માટે પણ સુવિધા છે. શિક્ષકો માટે પેપર જનરેશનનો ઓપ્શન આપેલો છે. એ પેપર જનરેશનના ઓપ્શનમાં તમે તમારા નામ અને વોટરમાર્ક સાથે શિક્ષકો પોતાનું પેપર બનાવી શકે અને એડિટ પણ કરી શકે એવી સુવિધા આપવામાં આવેલી છે. તો આજે ડાઉનલોડ કરો પ્લે સ્ટોર ઉપરથી યુથ એજ્યુકેશન. ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ. એમાં આપણે સ્વાધ્યાય 2.3 જોઈ રહ્યા હતા અને એમાં પ્રશ્ન નંબર 5 છે, એવું કહે છે કે શૈલીએ તેના બગીચામાં એક હારમાં 4 છોડ રોપ્યા છે. તેણીએ 2 છોડ વચ્ચે 3/4 મીટર અંતર છોડ્યું છે. પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર શોધો. હવે બહુ જ સરળ છે પણ થોડુંક તમારે એ સમજવું પડશે અહીંયા કે રકમ છે આપણને શું કહેવા માગે છે એ જરાક જોઈએ. કે એક માનો કે બગીચાની એક હાર છે. હવે એ હારમાં શૈલીએ શું કર્યું છે? તો કે શૈલીએ 4 છોડ વાવેલા છે. એક માનો કે હું અહીંયા કહું કે એક છોડ અહીંયા છે અને એક છોડ અહીંયા છે. દરેક વચ્ચેનું અંતર શૈલીએ કેટલું છોડ્યું છે? તો કે 3/4 મીટર. કેટલું? 3/4 મીટર. આની વચ્ચે કેટલું? 3/4 મીટર. આ બંનેની વચ્ચે કેટલું? 3/4 મીટર. તો હવે જરાક સમજવા જેવી વાત એ છે કે છોડ 4 છે પણ વચ્ચે અંતર 3 જ આવશે ને, તો આપણને ખબર પડે કે ભાઈ 3/4 મીટર. ઓકે, હવે એ આપણને ખબર પડે કે આ બે વચ્ચે 3/4 મીટર, આ બંને વચ્ચે 3/4, આ બંને વચ્ચે 3/4. તો હવે શું કીધું છે? તો કે પહેલો અને છેલ્લો છોડવો એ બંને વચ્ચેનું અંતર છે એ શોધવાનું છે. તો આપણને ખબર પડે 3/4 + 3/4 + 3/4 એટલે આખું મળી જાય. તો હું લખું છું કે પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર બરાબર 3/4 + 3/4 + 3/4. આટલું વત્તા આટલું એટલે આપણને મળી જાય પહેલું અને છેલ્લા. જો ખાસ યાદ રાખજો, અહીંયા 4 છોડ છે પણ અંતર 3 જ વખત આવશે એ તો આપણને ખબર પડે, કારણ કે પહેલા અને બીજાની વચ્ચે 3/4 મીટર છે, બીજા અને ત્રીજાની વચ્ચે 3/4 મીટર છે, ત્રીજા ચોથાની વચ્ચે 3/4 મીટર છે. જો હજુ પાંચમો હોય તો ચોથી વાર આવત, એ જરાક લોજિક સમજો. હવે જો આ ત્રણે ત્રણ સંખ્યા સરખી છે ને 3 વખત સરવાળો છે, તો હું આને આમ લખી શકું કે ભાઈ 3 × 3/4. એ હું તમને ચલો ને અહીંયા સાઈડમાં જરાક સમજાવી દઉં. હું તમને એમ કહું કે ભાઈ 2 + 2 + 2 + 2 છે, એનો મતલબ કે 2 + 2 = 4, 4 + 2 = 8, 8 + 2 = 6, 6 + 2 = 8. અને હવે જુઓ આને હું આમ લખી શકું ભાઈ 2 છે કેટલી વાર છે? 1, 2, 3, 4 ચાર વાર છે, એનો મતલબ કે ગુણ્યા 4 એટલે 4 × 2 પાછો અગેન શું જવાબ આવે છે? 8. એ તો અહીંયા પણ મેં એવું જ કર્યું, 3/4 + 3/4 + 3/4 એનો મતલબ કે 3 × 3/4 અંશનો ગુણાકાર અંશમાં કરીએ, છેદનો ગુણાકાર છેદમાં કરીએ એટલે એટલે શું થશે? તો કે 3 × 3 અંશનો ગુણાકાર અંશમાં, 3 × 3 થશે 9 અને છેદનો ગુણાકાર છેદમાં કંઈ ન હોય તો 1 હોય. સમજવા માટે તમારે લખવાની જરૂર નથી. 4 × 1 = 4 એટલે આ શું થયું? 9/4 મીટર. અને હવે મિશ્રમાં ફેરવીએ, કારણ કે આ ફરી શકે એમ છે, અશુદ્ધ અપૂર્ણાંક છે. અશુદ્ધ અપૂર્ણાંક હોવાથી આપણે એને શેમાં ફેરવીએ છીએ? મિશ્રમાં. તો કે છેદ એમનો એમ, છેદનો ઘડિયો બોલો અંશ સુધી, 4નો ઘડિયો બોલો 9 સુધી. 4 × 4 = 4, 4 × 2 = 8, 4 × 3 = 12, 12 છે એ વધી જાય એક ડગલું પાછળ, ચાલો 4 × 2 = 8. 8માં કેટલા ઉમેરું તો 9 થાય? તો કે સર 1 ઉમેરો તો 9 થાય. તો આ થઈ ગયું તમારો આન્સર. શું? તો કે શૈલીએ પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચે 2.1/4 મીટર જેટલું
અંતર રાખ્યું હશે. તો આ રીતે આપણો દાખલો છે પાંચમો બહુ એકદમ સરળતાથી સોલ્વ થઈ જાય. પણ ખાસ યાદ રાખજો, અહીંયા ચાર છોડ છે, વચ્ચે ત્રણ અંતર આવે. જો તમે સીધું મગજમાં આવે, ચાર છોડ, ચાર ગુણ્યા ત્રણના છેદમાં ચાર, સર બહુ હેલું છે, તો ચાર ચાર ઉડી ગયા 3 મીટર. નહીં નહીં, બહુ ઉતાવળ કરતા નહીં. ખાસ ધ્યાન રાખજો, ચાર છોડ છે, વચ્ચે ત્રણ જ અંતર આવે, કારણ કે બે છોડ વચ્ચેનો એક અંતર, એટલે એક છોડ તમારો ઓટોમેટિકલી અહીંયા ગણાઈ જશે આ બેમાં. સો આ એક જરાક ધ્યાનમાં લેવા જેવી બાબત હતી, બાકી તો બહુ સરળ છે અને આ જરાક સમજણ માટે હતું, દાખલાનો કોઈ ભાગ નથી. આ સાથે આપણો ક્વેશ્ચન નંબર 5 છે એ પૂરો થાય છે.